ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં. સામાન્ય જ્ઞાનમાં આપણું સાતમું પ્રકરણ. સાતમા પ્રકરણનું નામ છે ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યો અને ભારતના પ્રાદેશિક નૃત્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યોમાં ગરબો, ભીલ નૃત્ય, ટીપણી નૃત્ય, મેર નૃત્ય, ધમાલ નૃત્ય, કોળી નૃત્ય, રૂમાલ નૃત્ય અને રાસડા જેના વિશે જોયું હતું. હવે આપણે આવ્યા છે ભારતના પ્રાદેશિક નૃત્યો. હવે ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યો તમારે પ્રકરણનું નામ લખી અને ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યો કરી અને તમારે ફક્ત મુદ્દા નૃત્યના નામ ફક્ત લખવાના છે. હવે આપણે ભારતના પ્રાદેશિક નૃત્યો, તો આપણા ભારતના કુલ રાજ્યો કેટલા છે? તો તમે કહેશો કે આપણા 28 રાજ્યો છે. અને કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે? તો કેન્દ્રશાસિત પ્રદેશ આપણા 8 છે. હવે બાળકો, આપણે ભારતના પ્રાદેશિક નૃત્યો, તો દરેક રાજ્યની કંઈક અલગ ઓળખ હોય છે, તો જેનામાંથી આપણે નૃત્યો, તો પ્રાદેશિક નૃત્યો વિશે આપણે આજે જોવાનું છે. તો રાજસ્થાન, તો રાજસ્થાન રાજ્યનું પ્રાદેશિક નૃત્ય કયું છે? તો ઘૂમર અને કલબેલિયા. કયું નૃત્ય છે? ઘૂમર અને કલબેલિયા. હવે ઘૂમર નૃત્ય તો તમે લોકો ઘણા લગ્ન પ્રસંગમાં છે, પ્રસંગમાં પછી ડાન્સ હરીફાઈમાં ઘૂમર ડાન્સ તો ઘણા શીખ્યા પણ છે. અને બીજું નૃત્ય છે કલબેલિયા. એવી જ રીતે અસમ, તો અસમનું કયું નૃત્ય છે પ્રાદેશિક નૃત્ય? તો અસમનું બિહુ. અસમના નૃત્યનું નામ શું છે? બિહુ નૃત્ય. ત્યાર પછી તમિલનાડુ, તમિલનાડુનું પ્રાદેશિક નૃત્ય છે ભરતનાટ્યમ અને કારાગટ્ટમ. ભરતનાટ્યમ, કારાગટ્ટમ એ બે નૃત્યો તમિલનાડુના પ્રાદેશિક નૃત્યો છે. ત્યાર પછી છે બિહાર, તો બિહારમાં ફાગુણ અને જાત જતીન. ફાગુણ, જાત જતીન આ નૃત્યો ભારતના પ્રાદેશિક નૃત્યોમાં બિહારના નૃત્યો છે. ત્યાર પછી આવ્યું આપણું ગુજરાત, તો ગુજરાતમાં તમને બધાને ખબર છે ગુજરાતમાં ગરબા અને બીજું એક છે ભવાઈ. ગરબાનું આપણને અહીં ચિત્ર પણ આપ્યું છે. તો ગુજરાતના તો તમને ગરબા અને ભવાઈ. ત્યાર પછી કેરળ, તો કેરળ રાજ્યનું છે કથકલી અને મોહિની અટ્ટમ કાલીપટ્ટમ. કથકલી, મોહિની અટ્ટમ, કાલીપટ્ટમ. કેરળ, કથકલી, મોહિની અટ્ટમ, કાલીપટ્ટમ. એક એક વસ્તુ ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વાર બોલી અને પાંચ વાર લખી નાખજો તો તમને યાદ રહી જશે. જો તમે આ મુદ્દા તૈયાર કરી દેશો કે આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશનું છે કુચીપુડી, વિથી ભગવતમ અને કુમ્મી. કુચીપુડી, વિથી ભગવતમ, કુમ્મી આંધ્રપ્રદેશના મહત્ત્વના પ્રાદેશિક નૃત્યો છે. આ તૈયાર કરશો એટલે તમને આમાંથી જ ખાલી જગ્યા છે, એક વાક્યના જવાબ છે, તમારે ટૂંક નોંધ પણ છે આની, તો તમારે તૈયાર થઈ જશે. પણ આના માટે તમારે આની તૈયારી કરી દેવી પડશે. હવે આમાંથી તમારે અમુક અમુક જ ખાસ યાદ રાખવા પડે છે, બાકી તો તમને અડધા આવડે છે. તો આપણે આગળ જોઈએ હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશમાં મુજરા અને ડાંગી. કયા નૃત્ય છે હિમાચલ પ્રદેશમાં? તો મુજરા અને ડાંગી. મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં તમાશા, લાવણી અને કોળી નૃત્ય. મહારાષ્ટ્રમાં તમાશા, લાવણી અને કોળી નૃત્ય આ નૃત્ય પ્રસિદ્ધ છે, પ્રાદેશિક નૃત્ય પ્રચલિત છે. ત્યાર પછી આવ્યા આપણે ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશમાં કથક અને રાસલીલા. ઉત્તર પ્રદેશમાં કયા નૃત્ય છે? તો કથક અને રાસલીલા. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું કે ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યો એનામાં ફક્ત નૃત્યના નામ લખવાના છે. એના પછી ભારતના પ્રાદેશિક નૃત્યો, તો ભારતના પ્રાદેશિક નૃત્યોમાં તમારે રાજ્યનું નામ અને એના નૃત્યો એના નીચે મુદ્દા પાડીને લખવાના છે. હવે તમારા બધાની પાસે સ્વાધ્યાય પોથી પણ છે, તો તમે સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા ઓપ્શન સાથે આપેલી છે. કેવી આપેલી છે? ઓપ્શન સાથે. તો આ તમારે તમારી નોટમાં જાતે, સોરી, આ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જાતે લખી દેવાની છે, બરાબર? બંનેના મુદ્દા લખી અને તૈયાર કરજો. આગળ એક વાક્યના જવાબ, ખાલી જગ્યા, વિકલ્પો, સોરી, એક વાક્યના જવાબ, ખાલી જગ્યા, ટૂંક નોંધ, એ વસ્તુ હું તમને આગળના લેક્ચરમાં લખાવીશ.